નમસ્કાર, આઈડિયન 24 ન્યૂઝમાં હું સાગર ઠુમર આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગિરનાર પરિક્રમાનો આનંદ ચરમસીમાએ, પરિક્રમાર્થીઓમાં મીઠી ઠંડી સાથે આગલા ચરણમાં, શેરનાથ બાપુના આશ્રમે ધમધમતું અન્નક્ષેત્ર, જૂનાગઢ મ્યુઝિયમ જોવા લોકોની ભીડ અને મોહરમની આનંદ સભર ઉજવણી. હવે જોઈએ સમાચારો વિગતવાર. આસોપાલો આરકે લક્ઝરીસ એલિવેશન અને મેઇન રોડ એન્ટ્રી. લેટ્રિન અને બાથરૂમની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ. જૂનાગઢ હાઈવે ટચ, જીઆઈડીસી અને માર્કેટિંગ યાર્ડની તદ્દન નજીક. નાના રોકાણકારો તથા ધંધાર્થીઓ માટે સુવર્ણ તક, ફક્ત 5 માં પોતાની ઓફિસ. આસોપાલો આર્કિટ, બુકિંગ સંપર્ક નિખિલ મેઠિયા 90333-76723, મુકેશ મેઠિયા 98797-53040, ભૂપત સેઠિયા લક્ષ્મી પેટ્રોલ પંપ સામે, રાજકોટ જૂનાગઢ હાઈવે સાબરપુર જૂનાગઢ. ગિરનારની લીલી પરિક્રમા ક્ષેત્રમાં આવતા માળવેલાની ઘોડી, કે જે પરિક્રમાર્થીઓ માટે સૌથી વધુ કઠિન હોય છે, તે સ્થળે પરિક્રમાર્થીઓ પહોંચી જઈ પોતાની પરિક્રમા આગળ વધારેલ હતી. બોરદેવી માતાજીના દર્શન કરી આગળના પડાવ તરફ પરિક્રમાર્થીઓ બમણા ઉત્સાહથી પરિક્રમા કરતા જોવા મળી રહ્યા છે. માળવેલા તીર્થ પાસે આ વખતે કોઈ કારણોસર અન્નક્ષેત્રની મંજૂરી ન અપાતા ઘણા પરિક્રમાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડેલ હતો. પરિક્રમાના બીજા પડાવ એટલે માઝીણા બાવાની મઢી પછી આ માળવેલાની અંદર આપણે ઊભા છીએ. આ માળવેલાનું તીર્થ એવું છે કે અહીંયા સુરજકુંડ, ઝીણા બાવાની મઢી બંને રૂટથી યાત્રિકો અહીંયા ભેગા જાય છે અને અહીંથી બોરદેવી તરફ પ્રયાણ કરે છે. પાછળ અહીંયા મંદિર દેખાય, દ્રશ્યમાન થાય છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અહીંયા મેડિકલ કેમ્પ, મેડિકલ ટેન્ટ બનાવેલો છે. આ પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની પૂરી તકેદારી રાખવામાં આવી છે. વાઇફાઈ સિસ્ટમ દ્વારા અહીંયાથી વેબકાસ્ટ કરવામાં આવે છે અને
આ વખતે એક ધ્યાન આકર્ષક બાબત એવી છે કે અહીંયા જે અન્નક્ષેત્ર હોય છે, ખાસ કરીને કાના તળાવથી એ અન્નક્ષેત્ર કોઈ સંજોગોથી બંધ છે. યાત્રિકો અન્નક્ષેત્રની અપેક્ષા અહીંયા સુધી આવે છે, પણ અન્નક્ષેત્ર એક જ માત્ર કરિયા ગામનું અન્નક્ષેત્ર કાર્યરત છે અને એની પણ લિમિટ મર્યાદાઓ છે. બીજા કોઈ અન્નક્ષેત્ર ન હોવાને કારણે યાત્રિકોને અહીંયા પોતાની વ્યવસ્થા પોતાની મેળે કરવી પડે છે, અન્યથા પોતાની રીતે ચલાવીને આગળના પડાવ સુધી જવું પડે છે. યાત્રિકો આમ છતાંય પૂરા હોશ, ઉમંગ અને ઉલ્લાસથી આ પથ પરથી પસાર થાય છે. ખાસ કરીને આ વખતે યુવાનોની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળી છે અને ઘેડ, દરિયાકાંઠો, વાલ, ભાવનગર અને હાલાર આ બધા વિસ્તારના યાત્રિકો પૂરા તન, મન અને ધનથી યાત્રામાં જોડાણા છે. આવો આપણે પણ આ વાતની જુદા જુદા દ્રશ્યો દ્વારા અનુભૂતિ કરીએ. જુનાગઢ ગિરનારની પરિક્રમાના જીણા બાવાની મઢી તરફ જવાના રસ્તા પર આવેલ ડેરવાણ ગામના જય ગિરનારી મિત્ર મંડળ દ્વારા પાણી અને છાશની અનોખી સેવા આપવામાં આવતી હતી. ગામના બાળકો અને યુવાનો ગમે ત્યાંથી પાણી મેળવી લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખી પરિક્રમાર્થીઓને સેવા પૂરી પાડેલ હતી. I didn't know.
ગરબા ગિરનારની લીલી પરિક્રમા 5 દિવસની હોય છે, પરંતુ ગિરનાર ક્ષેત્રમાં આવેલ ત્રિલોકનાથ આશ્રમમાં છેલ્લા 10 દિવસથી અન્ન ક્ષેત્ર ધમધમી રહ્યું છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર આ આશ્રમના સેવકો હાથે રોટલા તેમજ અન્ય વાનગી બનાવી લોકોને અન્નની ભૂખ પૂર્ણ કરે છે. ત્રિલોકનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુ ખડે પગે લોકોને ભોજન ખવડાવી અનેરો આનંદ મેળવી રહ્યા છે. શા માટે આવ્યા છો તમે લોકો? કયા આશ્રમ માં આવેલા છો? જૂનાગઢમાં ગિરનારની પરિક્રમા પૂર્ણ કર્યા બાદ બહારગામના પરિક્રમાર્થીઓ જૂનાગઢના ઐતિહાસિક નવાબી નજરાણાને નિહાળવા જૂનાગઢના મ્યુઝિયમ જોવા ઉમટી પડે છે. આ મ્યુઝિયમમાં રાજા રજવાડા વખતની તલવારો, ગાદલાઓ, વીંજણાઓ, અરીસાઓ, ખુરશીઓ તેમજ અનેક પૌરાણિક વસ્તુઓ જોવા લોકો તલપાપડ બની રહ્યા છે. પરિક્રમાના પરિક્રમાર્થીઓ જંગલ માર્ગે સુરજકુંડ, સરખડિયા, માળવેલા થઈને પોતાની ભક્તિ અને પ્રાકૃતિક આનંદ માણતા માણતા ઐતિહાસિક બોરદેવીની જગ્યા તરફ આગળ વધી રહ્યા છે. બોરદેવી માતાજીના દર્શન કરી ધન્ય બને તે પહેલા પરિક્રમા માર્ગ પર અનેક સાધુ સંતો, ખાકી સાધુ, નાગાબાવા સહિતના અનેક દેવી દેવતાઓના દર્શન કરી પરિક્રમાના અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છે. આપણો ફોટો પડે.
शब्द बरसे ओम रास वाल शब्द बरसे ओम काड़ा साधु संत बजते काड़ा सुने सुन गुरु महा सुन बे सुने सुन गुरु नबे महा सुन कह आत्म सुन बे महा सुन कह सुन बे आत्म सुन कह परमल सुन बे आत्म सुन कह पर सुन बे परमल सुन कह सजा सुन बे परमल सुन कह सजा सुन बे सुन के अलील सुन बे सजा सुन के अलील सुन बे अली गुरु अलख निरंजन अलील से गुरु अलख निरंजन अलखनी गुरु ज्योत रंजन अलखनी गुरु ज्योत निरंजन जागी ज्योत नर भया उजाला जागी ज्योत नर भया उजाला से शरूम से छुटा पसीना से शरूम से पसी પરિક્રમાનો પથ એટલે યાત્રાળુઓ માટે શ્રદ્ધાનું બળ, પણ સેવકો માટે, સાધકો માટે અને સેવાભાવી સંસ્થાઓ માટે એક સેવાનું એક મોટું પરબ. અહીં સેવાના અનેક ક્ષેત્રો, અનેક પ્રકલ્પો કામ કરે છે. એ પ્રકલ્પો પૈકી રાજકોટ જિલ્લાના ઢાંડણી ગામ છે, ત્રંબાની નજીક. ત્યાંથી એક મંડળ આ પદયાત્રીઓ માટે એક અનોખી અનન્ય સેવા કરી રહ્યા છે. અહીંયા યાત્રિકો આવે છે થાયકા પૈકા, એમને માટે એક સારી છાશનું વિતરણ કરી રહ્યા છે. મારી બાજુમાં પાનસુરિયાભાઈ ઊભા છે, એમના મંડળ સાથે કિશોરગીરી બાપુ ના સાનિધ્ય આ એક સદાવ્રત ચાલુ રહ્યું છે છાશનું. એમની પાસેથી આ વિગતો માગીએ. મારું નામ કેશુભાઈ પાનસુરિયા અને અમે ત્રંબાની પાસે ઢાંડણી ગામ આવેલું છે ત્યાંથી મંડળ લઈને આવી છીએ અને દર વર્ષે મફત છાશ વિતરણ કરી છે. સવારે ચા ગાંઠિયા અને બપોર સવારે ચા પાણી, બપોરે પછી પાછી ચા પાણી 4 વાગ્યાથી ચાલુ કરી આખી રાત ચા પાણી પાય છે. અમારે સ્વયંસેવકમાં 50 જણા અને 5 દિવસ. કેવું લાગે તમને સેવા? અમે અહીંયા સેવા કરવા આવી છીએ એટલે 5 દિવસ અમે બધી ચિંતા મુક્ત થઈ, 5 દિવસની બધી ચિંતા મુક્ત કરી અને અહીંયા ખૂબ આનંદથી બધાને ખવડાવી પીવડાવી છે.
ગિરનાર પરિક્રમાના ત્રીજા પડાવ એટલે બોરદેવી. આ બોરદેવી ખાતે સુરતથી પ્રિન્સેસ ગ્રુપના નામે એક સંગઠન, ખાસ કરીને હીરા અને બીજા વ્યવસાય સાથે સુરત સ્થિત થયા છે મૂળ સૌરાષ્ટ્રના વતની લીંબાભાઈ મનસુખભાઈ અને તેમની ટીમ આજે બોરદેવીના પરિસરમાં લોકોને ભાવથી જમાડે છે, ભાવથી પીરસે છે. 25 પરિવારો પોતાના પરિવાર સાથે પોતે જાતે રોટલા બનાવે છે અને જાતે જ પીરસે છે. આપણે લીંબાભાઈ મનસુખભાઈ મારી પાછળ ઊભા છે, એમની પાસેથી જાણીએ કે એમની સેવાની અંદર કઈ રીતની સ્વચ્છતા છે, કઈ રીતની વ્યવસ્થા છે અને કેટલા કાર્યકરો કામ કરે છે. લીંબાભાઈ ટોટલ 400 માણસો કામ કરે સેવામાં, એમાં 25 તો ફેમિલી સાથે આવે છે, ભૈરવો ને બધા સાથે આવે સેવા કરે છે, જાતે રોટલા બનાવે છે, બાકીનું બધું સફાઈ કરાવે. એક તો અમારા મોટો બેનિફિટ એ છે કે અમે અહીંયા સોખાઈથી જ બધું રાખીએ છીએ, કોઈ વસ્તુની ગંદકી થવા દેતા નથી. પ્લસ અહીંથી જઈએ તો અમારું જે જમવા માટે અમે પેપરની ડીશ આપીએ છીએ એ અમે કચરું બધું હળગાવીને જઈએ છીએ. કોઈ ગંદકીવાળું કે કોઈ જંગલને નુકસાન થાય, કોઈ જનાવરને નુકસાન થાય એવું કાર્ય કોઈ કરતા નથી. એટલી ધ્યાન રાખીને વ્યવસ્થા કરી રહી છીએ બધી. મનસુખભાઈ હું તમને પૂછીશ, આ જે પરિક્રમાનો પથ છે એની ઉપર લાખો ભાવિકો આવે છે, કેટલા કેટલા લોકોને તમે જમાડવાનો અંદાજ છે તમારો, અને તમને આની અંદર સારા અનુભવની સાથે કોઈ ખરાબ અનુભવ થયો છે કે કેમ? અમને અહીંયા આવી છીએ 1,30,000 માણસો જમાડીએ છીએ અમે, અને અમને અહીંયા આવ્યા પછી એવો આનંદ થાય છે, બધા પરિવારો સાથે હળી મળી અને અહીંયા બધા ભાવથી બધા કામ કરે છે, અને અમને બીજો કોઈ જાતનો કોઈ બોલું થયું નથી, બધાને મજા જ આવે છે. ભલે સાંઈના મંદિરના મહંત છે, એની અમને બહુ માતાજીની કૃપા છે, એટલે અમને હજી સુધીમાં કોઈ વિઘ્ન એવું આવ્યું નથી કે અમને અહીં તકલીફ પડ્યો, અને આનંદ થાય છે, પણ કોઈ જાતનું કઈ પ્રોબ્લેમ નથી આવ્યો. અમારે બૈરા આવે છે સવારે વહેલા ઉઠી અને એક જ કામ કરે છે, રોટલા ઘડવા, લોકોને ખવડાવવું અને આનંદ કરી અને બધા યાત્રિકોને તકલીફ ન પડે, વહેલામાં વહેલા વ્યવસ્થિત પહોંચે એમના ઘરે એવી અમે સુવિધા અહીંયા કરીએ છે. કોઈ બી વ્યક્તિ ખોવાય તો અમે એમને ઘર સુધી પહોંચે, તો પૈસા ઘટતા હોય તો પૈસાની બી અમે વ્યવસ્થા કરી આપીએ છીએ અહીંયા એક બી રૂપિયો, અને દવાખાનાની બી સાથે વ્યવસ્થા છે અહીંયા. અમે ટોટલ જ્યારે બધા જઈએ છીએ ત્યારે ટોટલ વસ્તુ સાફ સફાઈ અને અન્ય વન પ્રાણીઓને કોઈ બી જાતની તકલીફ ન પડે, જેથી કરી સુરત આપણે જૂનાગઢના જે કંઈ કર્મચારીઓ છે, મોટા સાહેબો છે, એને બી તકલીફ ન પડે. અમને દર વર્ષે વહેલામ વહેલી પરમિટ આપે છે, અમારી માટે એટલું કામ સારું કરે છે અહીંના સાહેબો કે એની ન પૂછો વાત. ગિરનારની જે ગોદમાં આમ તો સુરતની સાથે વ્યવસાય સાથે ઘટમાળ ભાગદોડની જિંદગીમાંથી બે ઘડી કાઢીને અહીંયા ઊભા છે, ગરમા ગરમ ખીચડી, ગાંઠિયા, ગુંદી, મરચા અને શાક પીરસીને પોતાની જાતને લીંબાભાઈ, રમેશભાઈ અને ડોરિયાભાઈ અને એની ટીમ આખી જ ધન્યતા અનુભવે છે. આશા રાખીએ કે સૌરાષ્ટ્ર પરગણાનું આ એક ઘરેણું સેવા પરાયણતા આવા જ સ્વયંસેવકોથી જળવાઈ રહે. જય ગિરનારી. Thank you.
હજરત ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમ સમાજના મોહરમ સંદર્ભે આજે તાજિયા શહેરના મુખ્ય માર્ગો પર આવી રહ્યા છે. રાતભર તાજિયાના જુલુસ અને છબી દ્વારા મુસ્લિમ બિરાદરો તાજિયાના દર્શન કરી પોતાના પરિવારને યાદ કરશે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, ગુડ નાઇટ.